જય શ્રી કૃષ્ણ મિત્રો, કહેવાય છે કે જેટલી તાકાત દેશી ઘીમાં હોય ને તેનાથી ડબલ તાકાત આ પરવરનું શાક ખાવાથી મળે છે. અને ફ્રેન્ડ્સ, ઉનાળામાં તો આ પેટને ખૂબ જ ઠંડક આપે તેવું શાક છે. અને આ શાકને બનાવવા માટે આજે હું અહીંયા એકદમ ચટપટો અને ટેસ્ટી મસાલો તૈયાર કરવાની છું. એક વખત આ મસાલો તમે શાકમાં ઉમેરી અને પરવરનું શાક બનાવશો ને તો બધા લોકો તમારા વખાણ કરશે. તો ફ્રેન્ડ્સ, આ પરવરના શાકની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો પરવરનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ફ્રેશ પરવર લઈ લીધા છે અને પરવરને આપણે પાણીમાં સારી રીતે ધોઈ લેવાના છે. ઉપરથી બધી જ માટી નીકળી જાય તે રીતે આપણે તેને ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં ઉમેરતા જઈશું. તો અહીંયા બધા જ પરવર મેં સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે તેને કટ કરવાના છે. તો કટ કરવા માટે ઉપરથી અને નીચેથી આ રીતે આપણે તેને કટ કરીશું અને ત્યારબાદ આપણે જે રીતે ટીંડોળાનું શાક સમારીએ ને એ જ રીતે આપણે તેને સમારીશું. તો આ રીતે અડધું કર્યા બાદ આપણે થોડીક લાંબી અને પતલી એવી ચીરી કરીને આપણે સમારી લઈએ. અને અહીંયા જો આ પરવરમાં વચ્ચે કોઈ બીજ હોય જે તમને પસંદ ના હોય તો તે પણ તમે કાઢી શકો છો. અને જો પરવર એકદમ કૂણા હોય તો તમે તેને ડાયરેક્ટલી કટ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોતા જોતા જ મેં બધા જ પરવરને આ રીતે સમારી લીધા છે. તો એક વખત તમે આ રીતે પરવરને સમારી લો એટલે તરત જ તમારે તેનું શાક બનાવવાની તૈયારી કરવાની. આ પરવરને સમારીને ક્યારેય પણ કોઈ બેગમાં મૂકી અને ફ્રીઝમાં નહીં મૂકતા, નહીં તો તે ડ્રાય થઈ જશે. ઘણા લોકો આગલા દિવસે સમારીને મૂકતા હોય છે, પણ એવું કરવાની જરૂર નથી. પરવરને ફ્રેશ સમારી અને ફ્રેશ જ તેનું શાક બનાવવું ખૂબ જ જરૂરી હોય છે. હવે ત્યારબાદ મેં અહીંયા 15-20 કળી લસણની લીધી છે, અહીંયા 3 લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે સમારીને લીધો છે. અને આ બધો જ મસાલો આપણે આ રીતે વાટી લેવાનો છે. તો અહીંયા જુઓ, લસણ, આદુ અને મરચાં મેં એકદમ સરસ વાટી લીધા છે. હવે આપણે અહીંયા એક પેન લઈ લઈએ અને પેનમાં આપણે તેલ ઉમેરીએ. આ શાકમાં આપણે પાણી નથી ઉમેરવાનું એટલે મેં તેલ થોડીક વધારે માત્રામાં ઉમેર્યું છે. 4 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીશું, 1/2 ચમચી આપણે તેમાં જીરું ઉમેરીશું અને 5 ચમચી આપણે તેમાં હિંગ ઉમેરીશું. અને આદુ, મરચાં અને લસણ જે આપણે વાટીને રાખ્યા છે તે ઉમેરી લઈએ. સાથે જ અહીંયા મેં થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેર્યા છે. આ બધું આપણે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને સૌતે કરવાનું છે. અહીંયા લસણનો કલર લાલ નથી કરવાનો, પણ લસણ થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સૌતે કરીશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. હવે અહીંયા મેં પરવર પણ ઉમેરી લીધા છે, તેમાં 5 ચમચી હળદર અને 1/2 ચમચી મીઠું ઉમેરીશું. આ સમયે પરવરમાં હળદર ઉમેરવાથી શાકનો કલર ખૂબ સરસ આવશે અને મીઠું ઉમેરી લેવાથી પરવર ખૂબ જ ઝડપથી ચડી પણ જશે. આ બધું આપણે બરાબર આ રીતે મિક્સ કરી લઈએ. ને આ રીતે હળદર અને મીઠું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે ધીમા તાપે તેને 5 મિનિટ માટે થવા દઈએ. ત્યાં સુધી આપણે તેના માટે મસાલો તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા આ રીતે 1/2 કપ જેટલા ગાંઠિયા લીધા છે. મેં અહીંયા વણેલા ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. તમે પાપડી ગાંઠિયા લઈ શકો, સેવ લઈ શકો અથવા કોઈ પણ મોરા ગાંઠિયા તમે અહીંયા લઈ શકો છો. અહીંયા જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું ફરસાણ ન પડ્યું હોય તો તમે બેસનને કઢાઈમાં કોરો શેકી પછી તેનો ઉપયોગ કરી શકો છો. 2 ટેબલ સ્પૂન મેં તેમાં શિંગદાણા ઉમેર્યા છે. ત્યારબાદ હું અહીંયા 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર હું અહીંયા 3 ટેબલ સ્પૂન ટોપરાની છીણ ઉમેરું છું. જે ડેસિકેટેડ કોકોનટ પાવડર આવે છે તે ટોપરાની છીણ મેં અહીંયા ઉમેરી છે. અહીંયા મેં 2 ચમચી કશ્મીરી લાલ મરચું લીધું છે અને આ બધું જ આપણે પહેલાં મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા ગ્રાઇન્ડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મસાલો એકદમ ફાઇન નથી ગ્રાઇન્ડ કરવાનો, આપણે તેને થોડોક દરદરો જ ગ્રાઇન્ડ કરવાનો છે. તો અહીંયા ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે, જે 1400 વોટની મોટર સાથે આવે છે. 100% પ્યોર કોપર મોટર સાથે આવે છે
અને જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અહીંયા જુઓ, આ મસાલો મેં આ રીતે દરદરો વાટી લીધો છે. અહીંયા જુઓ, આ રીતે થોડોક દરદરો જ વાટવાનો છે. અને આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ, ત્યારબાદ આપણે તેમાં થોડાક બીજા મસાલા એડ કરીશું. અહીંયા જુઓ, આની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે હોવી જોઈએ. જો તમે એકદમ ફાઇન પાવડર બનાવશો તો તે કઢાઈમાં ચોંટી જશે. હવે ફ્રેન્ડ્સ, આમાં બીજા મસાલામાં આ રીતે 5 ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. આ રીતે 1/2 ચમચી આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. 5 ચમચી હું તેમાં આ રીતે ગરમ મસાલો ઉમેરી રહી છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે થોડોક ગોળ પણ ઉમેરી લઉં છું. તો ગળપણ માટે મેં ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા ખટાશમાં 1/2 લીંબુનો રસ ઉમેર્યો છે અને આ મસાલાના ટેસ્ટ પૂરતું હું આ રીતે તેમાં 5 ચમચી જેટલું મીઠું પણ ઉમેરી લઉં છું. જે ગાંઠિયા હતા તેમાં તો મીઠું હોય જ છે, બાકીના મસાલા પૂરતું થોડુંક મીઠું ઉમેરવાનું અને થોડાક લીલા ધાણા ઉમેરી આ રીતે મસાલો એકદમ સરસ મિક્સ કરી લેવાનો. આમાં ગોળને થોડોક ભાંગીને તમે મિક્સ કરી શકો છો. આ મસાલાને તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અને જો તમારે સ્ટોર કરવું હોય તો લીલા ધાણા અને લીંબુ આ 2 વસ્તુ તમારે તેમાં નહીં ઉમેરવાની અને જ્યારે તમે બનાવો ત્યારે જ તેમાં ઉમેરવાની. હવે બીજી બાજુ આપણે અહીંયા ચેક કરી લઈએ કે આપણું શાક ચડી ગયું છે કે નહીં. તો આ રીતે એક પરવર હું લઈ લઉં છું અને હાથથી આ રીતે તોડું છું. તમે જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ પરવર. તો આ રીતે પરવર ચડી જવા જોઈએ અને ત્યારબાદ જ આપણે તેમાં મસાલો ઉમેરવાનો છે. તો અત્યારે જે મસાલો મેં બનાવ્યો છે એ બધો જ મસાલો મેં આ શાકમાં ઉમેરી લીધો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે હું તેની અંદર આ રીતે 3 ટેબલસ્પૂન શેકેલા ચણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેનો પાવડર કરી ઉમેરી લઉં છું અને તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું. તો બસ આ રીતે બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી ઢાંકી આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું. અને 2 મિનિટ થાય ત્યારબાદ આપણે તેને આ રીતે ખોલીને ચેક કરી લઈએ. તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. શાક આપણું રેડી છે. થોડાક મેં લીલા ધાણા ઉમેર્યા છે અને તેને પણ હું બરાબર મિક્સ કરી લઉં છું અને હવે આ પરવરનું શાક ગરમા ગરમ જ આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ પરવરના શાકની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.